શિક્ષણના મનોવૈજ્ઞાનિકો શિક્ષણના મનોવૈજ્ઞાનિક જોહાન ફ્રેડરિક હેબાર્ટ જર્મનીના આ મનોવૈજ્ઞાનિક અને શિક્ષણ શાસ્ત્રીનો જન્મ 4 મે 1776 ના રોજ થયો હતો. શિક્ષણ શાસ્ત્રીય વિચારોમાં ક્રાંતિ આણનાર મનોવૈજ્ઞાનિક અને શિક્ષણ શાસ્ત્રી હેબાર્ટનું મુખ્ય કાર્ય શિક્ષણનો સિદ્ધાંત છે. તેમણે શૈક્ષણિક અધ્યાપનનો નવો ખ્યાલ આપ્યો છે. તેમણે શૈક્ષણિક સિદ્ધાંતોના ઇતિહાસમાં વૈજ્ઞાનિક શિક્ષણ શાસ્ત્રના આદ્ય સ્થાપક ગણવામાં આવે છે. તેમણે ગોન્ટિગેન યુનિવર્સિટી અને કોનિગ્સબર્ગ યુનિવર્સિટીમાં તત્વજ્ઞાન અને શિક્ષણ શાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી હતી. તેઓનું મૃત્યુ 14 ઓગસ્ટ 1841 ના રોજ થયું હતું.